સર આઇઝેક ન્યૂટન ઇંગ્લેન્ડના મહાન ભૌતિક વિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, ફિલોસોફી, રસાયણ વિજ્ઞાની અને ધર્મશાસ્ત્રી હતા કે જેમની ગણના સમાજના પ્રતિષ્ઠિત સભ્યો દ્વારા માનવીય ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી પુરુષોમાંના એક પુરુષ તરીકે થાય છે. ઈસવીસન 1687માં પ્રકાશિત થયેલા તેમના સંશોધન પત્ર ફિલોસોફી નેચરલિસ પ્રિન્સિપિયા મેથેમેટિકાની ગણતરી વિજ્ઞાનના ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી પુસ્તકમાં થાય છે. તેમાં ન્યૂટને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અને ગતિના નિયમોની સમજૂતી આપી છે. ન્યૂટને સૌથી પહેલું પરાવર્તિક ટેલિસ્કોપ પણ બનાવ્યું હતું. તેના આધારે રંગનો સિદ્ધાંત વિકસિત કર્યો. વિજ્ઞાનીઓ વચ્ચે ન્યૂટન પ્રથમ પ્રભાવશાળી સ્થાન ધરાવે છે. આ બાબત બ્રિટનની રોયલ સોસાયટીએ વર્ષ 2005માં કરેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું. તેમાં પૂછવામાં આવ્યું હતું કે વિજ્ઞાનના ઇતિહાસમાં કયા વિજ્ઞાનીનો પ્રભાવ સૌથી વધુ અસર કરે છે અને કયા વિજ્ઞાનીની અસર માનવ જાત પર સૌથી વધારે છે, ન્યૂટન કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. રોયલ સોસાયટીના વિજ્ઞાનીઓએ સૌથી વધુ અસરકારક વિજ્ઞાની તરીકે ન્યૂટનની પસંદગી કરી હતી. આજે આપણે સર આઇઝેક ન્યૂટનના જીવનની સંઘર્ષની કથા શરૂઆતથી જાણીએ. આઇઝેક ન્યૂટનનો જન્મ 4 જાન્યુઆરી 1643ના રોજ લિંકનશાયર કાઉન્ટીના એક નાના ગામમાં થયો હતો. તેમના જન્મના સમયે ઇંગ્લેન્ડે ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવ્યું નહોતું, એટલે તેમની જન્મતિથિ નાતાલને દિવસે એટલે 25 ડિસેમ્બર 1642 રૂપે નોંધવામાં આવી. ન્યૂટનનો જન્મ તેમના પિતાના અવસાન પછી 3 મહિને થયો હતો. તેઓ એક સમૃદ્ધ ખેડૂત હતા અને તેમનું નામ પણ આઇઝેક ન્યૂટન જ હતું. તેમની માતાનું નામ અન્ના એસ્કપ હતું. ન્યૂટન જન્મથી જ કમજોર જન્મ્યા હતા. ન્યૂટનની ઉંમર 3 વર્ષની હતી ત્યારે તેમની માતાએ બીજી વખત લગ્ન કરી લીધા હતા અને પોતાના નવા પતિ સાથે રહેવા ચાલ્યા ગયા હતા તથા પોતાના પુત્રને તેની નાની મળગેરી એસ્કપની દેખભાળમાં છોડી દીધો હતો. બાળક આઇઝેક ન્યૂટન પોતાના સાવકા પિતાને પસંદ કરતો નહોતો અને તેમની સાથે લગ્ન કરવા માટે પોતાની માતાને ધિક્કારતો હતો. ન્યૂટને તેની માતા અને પિતા સાથે સ્મિથના ઘરને સળગાવવાની ધમકી પણ આપી હતી. 12 થી 17 વર્ષની ઉંમર સુધી તેમણે ધ કિંગ સ્કૂલ ઓફ ગ્રાન્થનમાં શિક્ષણ મેળવ્યું, જ્યાં પુસ્તકાલયના એક દરવાજા પર તેમના હસ્તાક્ષર આજે પણ જોઈ શકાય છે. તેઓ ભણવામાં ખૂબ જ નબળા હતા, તેથી સ્કૂલમાં વિદ્યાર્થીઓ તેમની મજાક ઉડાડતા હતા. આ કારણે દરરોજ ક્લાસમેટ સાથે તેમનો ઝઘડો થતો હતો, તેથી તેમને સ્કૂલમાંથી કાઢી નાખવામાં આવ્યા. આ સમય દરમિયાન તેમના બીજા પિતાનું પણ મૃત્યુ થયું. ઓક્ટોમ્બર 1659માં તેઓ પોતાની માતા પાસે આવી ગયા. ન્યૂટનની માતાએ ન્યૂટનને ખેતીવાડી કરવાની સલાહ આપી, પરંતુ ન્યૂટનને ખેતીવાડી જરાય પસંદ નહોતી. કિંગ સ્કૂલના શિક્ષક હેનરી સ્ટોક્સે તેમની માતાને કહ્યું કે તે ન્યૂટનને ફરીથી શાળા મોકલે કે જેથી તેઓ એમનો અભ્યાસ પૂર્ણ કરી શકે. શાળાના એક છોકરા સાથે બદલો લેવાની ઈચ્છાથી તેઓ એક વર્ગમાં પ્રથમ સ્થાન ધરાવતા વિદ્યાર્થી બની ગયા. ત્યારબાદ 1661માં તેમના અંકલ દ્વારા ટ્રિનિટી કોલેજ કેમ્બ્રિજમાં એડમિશન મળી ગયું. તેમણે 1665માં દ્વિપદી પ્રમેયની શોધ કરી અને તેમણે ગાણિતિક સિદ્ધાંત વિકસાવવાનું શરૂ કર્યું, જે પાછળથી સુષ્મકલન નામે જાણીતો થયો. ઓગસ્ટ 1665માં ન્યૂટને BA ની ડિગ્રી મેળવી લીધી અને તરત જ પ્લેગના ભયાનક રોગચાળાથી બચવા માટે સાવચેતીના પગલાંરૂપે વિશ્વવિદ્યાલય બંધ કરી દેવાયું, જેથી તેઓ 2 વર્ષ સુધી તેમણે પોતાના ઘરે સ્વતંત્રપણે અભ્યાસ કર્યો અને કલન, પડકાશ અને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પર પોતાના સિદ્ધાંતો વિકસાવ્યા. તેઓ 1667માં ટ્રિનિટીના એક ફેલો પણ રહી ચૂક્યા છે. એપ્રિલ 1705માં ક્વીન એનીએ ન્યૂટનને ટ્રિનિટી કેમ્બ્રિજમાં એક શાહી યાત્રા દરમિયાન નાઇટની ઉપાધિ આપી હતી. જીવનની સંધ્યા સમયે તેમણે તેમની ભત્રીજી અને તેના પતિ સાથે વિન્સેસ્ટર નજીક કેનબરી પાર્કને નિવાસસ્થાન બનાવ્યું હતું. તેમનું મૃત્યુ 31 માર્ચ 1727માં થયું હતું. ન્યૂટન અપરિણીત હતા. તેમના અંતિમ વર્ષોમાં તેમની મોટાભાગની સંપત્તિ સગા સંબંધીઓને આપી દીધી હતી અને વસિયત કર્યા વિના જ મૃત્યુ થઈ ગયું. તેમના મૃત્યુ પછી ન્યૂટનના શરીરમાં મોટા પ્રમાણમાં પારો મળી આવ્યો હતો, જે કદાચ તેમના રાસાયણિક કાર્યનું પરિણામ હતું. તમારો કિંમતી સમય આપ્યા બદલ ધન્યવાદ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને